ઇન્દ્રના દરબારી ગંધર્વરાજ કૌંચથી કયું કાર્ય થયું? ઋષિ પુરુષની અવગણનાથી મળેલ શ્રાપ અને આશીર્વાદ કેવા ફળ્યા? ભગવાન દરેક જીવ પર કેવી કરુણા વરસાવે છે એ જાણીએ નિસર્ગ પંડ્યા સાથે સનાતન સંદેશના માધ્યમ દ્વારા. એક સમયે ઇન્દ્રની નગરી અમરાવતીના રાજદરબારમાં ગાંધર્વરાજ કૌંચ ઇન્દ્રની અનુમતિ લઈ મહત્વના કાર્ય અર્થે વિદાય થયા હતા ત્યારે કૌંચનો પગ આસનસ્થ મહર્ષિ વામદેવને લાગ્યો. પરંતુ કૌંચે એ તરફ ધ્યાન ન આપ્યું અને મહર્ષિની ક્ષમા પણ ન માગી. ત્યારે મહર્ષિ વામદેવને આ અપમાન જેવું લાગ્યું. ક્રોધિત વામદેવે ગંધર્વ કૌંચને શ્રાપ આપ્યો, જા, તું ઉંદર બનીશ. કૌંચે માફી માંગી ત્યારે મહર્ષિ વામદેવે તેના પર દયા દાખવતા જણાવ્યું કે તું ઉંદર તો બનીશ, પરંતુ ભગવાન શ્રી ગણેશનું વાહન બનવાનું સૌભાગ્ય તને પ્રાપ્ત થશે, માટે તું ખૂબ જ સુખી થઈશ. આટલું સાંભળતા જ કૌંચ ગંધર્વ ઉંદર બની ધરતી પર ઋષિ પરાશરના આશ્રમમાં જઈ પહોંચ્યો. ઋષિના આશ્રમમાં આ ઉંદર પોતાના જાતિ સ્વભાવને લીધે ખૂબ જ નુકસાન કરી રહ્યો હતો. તેના મજબૂત દાંત દ્વારા તે પુસ્તકો, વસ્ત્રો, અનાજના થેલા બધું જ કાતરવા લાગ્યો હતો. આશ્રમની એ પ્રજા આ ઉંદરથી ખૂબ જ હેરાન થઈ રહી હતી. ત્યારે ઋષિ પરાશરે ભગવાન ગણેશને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ સંકટમાંથી બચાવો. ભગવાન ગણેશે આ ઉત્પાતી જીવને અંકુશમાં લાવવા માટે પોતાના નિયંત્રણમાં રાખવા એમના પાસ દ્વારા આ ઉંદરને પકડી લેવાનું કાર્ય કર્યું. ત્યારે ઉંદર બેહોશ થઈ ગયો હતો. ભાનમાં આવતા ઉંદરે સામે ઉભેલા શ્રી ગણેશને જોયા ત્યારે ઉંદરને વાચા પ્રગટી. ઉંદરે ગણેશજીની સ્તુતિ કરી ત્યારે ગણેશજીએ જણાવ્યું કે આમ તો તારું કામ દંડ આપવાને લાયક જ છે, પણ તારી નમ્રતા જોતા તારે કંઈ માગવું હોય તો તું માગી શકે છે. જ્યારે નિયતિ પોતાનું કાર્ય કરી રહી હોય ત્યારે માયારૂપી આવરણ જીવની મતિની ગતિ થંભાવી દેતી હોય છે અને ન કરવાનું કરાવે છે. શ્રી ગણેશ પાસે ઉંદરે શું માગણી કરી તે જાણીએ એ પહેલા ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો. મહર્ષિ વામદેવે કૌંચને આપેલા શ્રાપ અને આશીર્વાદ ફલિત થવાના હેતુસર ઉંદર શ્રી ગણેશને જણાવે છે કે મારે કશું નથી જોઈતું, પરંતુ તમારે કંઈ માગવું હોય તો માગો. આ ક્ષણની જ રાહ જોવાતી હતી અને તરત જ શ્રી ગણેશે જણાવ્યું, સારું, આજથી તું મારું વાહન. જ્યારે શ્રી ગણેશજીએ પોતાના વાહન પર બિરાજમાન થયા ત્યારે તેમના ભારથી ઉંદર સમજી ગયો કે પોતે સર્વશક્તિમાન છે એ એની ધારણા હતી. માટે ઉંદર શ્રી ગણેશને વિનંતી કરે છે કે હે પ્રભુ, મારો બધો ગર્વ ખંડિત થઈ ચૂક્યો છે, પરંતુ હવે આપ મારા પર કૃપા કરો. હું આપના શરીરના ભારને વહન કરી શકું તેટલા હલકા આપ થઈ જાઓ. ત્યારે ભગવાન શ્રી ગણેશ પોતાના શરીરનો ભાર ઉંદર ના અનુભવે એવી કૃપા કરી. આ રીતે ઉંદર એટલે કે મૂષક શ્રી ગણેશના વાહન બન્યા. આ કથા વાર્તા થઈ. પરંતુ આપ સૌ જાણો છો કે સનાતન ધર્મમાં વિજ્ઞાન અને ચિંતનનો ઘણો સારો સુમેળ જોવા મળે છે. ભગવાન શ્રી ગણેશના સ્વરૂપમાંથી આપણને જે બોધપાઠ મળે તેવો જ બોધપાઠ આ વાહન ઉંદરથી પણ આપણને મળે છે. જેમ કે તર્ક. તર્ક એટલે અનુમાન, અટકળ, વિચાર, કલ્પના
વિચારની પ્રક્રિયા માટે બુદ્ધિના વિકાસમાં તર્કની ઘણી જ જરૂરિયાત રહેલી છે। આ તર્ક જો ઉંદરની માફક નિરંકુશ રહી કામ કરે ને તો યોગ્ય ન કહેવાય। માટે બુદ્ધિના સાથ સાથે તર્ક યોગ્ય તારણ પર લાવી શકે એ માટે તર્ક એ ઉંદર છે, જ્યારે રિદ્ધિ સિદ્ધિ દેવ ગણેશ બુદ્ધિ છે। એટલે જ સાચો ન્યાય કરવા તર્કબદ્ધ બુદ્ધિ જોઈએ। એ જ રીતે બીજું માયા છે। સંસારની માયા પોતાની સાથે માનવને એ રીતે જોડી દે છે કે માણસ સમજી જ નથી શકતો, અને આ જોડાણથી સંસાર દુઃખો ભોગવતો જ જાય છે। જેમ ઉંદર ફૂંકી ફૂંકીને કરડે ને, એમ જ આપણને ખબર ના પડે તેવું જ માયાનું છે। આ માયામાંથી મુક્ત થવા માટે પણ શ્રી ગણેશ જેવી તત્વસભર દ્રષ્ટિ જોઈએ। આ મૂષકરાજ વિનાયકના તત્વચિંતનની અન્ય વાતો જાણીએ એ પહેલા આપને વિનંતી કે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને ખાસ ક્લિક કરો। શ્રી ગણેશનું સ્વરૂપ સામાન્ય કરતાં વિશેષ છે। જે વિશેષ હોય તેમણે જનસામાન્ય સુધી પહોંચવા માટે સુગમતા અર્થે તેમના વાહન બધે પહોંચી શકે તેવા હોવા જોઈએ। માટે જ શ્રી ગણેશ દ્વારા ઉંદરની પસંદગી થઈ છે। ઉંદર પૃથ્વી પર સગળે જઈ શકે અને શ્રી ગણેશની કૃપા પણ સર્વત્ર વહેતી જ રહે છે। આ કથા વાર્તા આપણને શીખવે છે કે આપણું દરેક કાર્ય અને શબ્દો ખૂબ સભાનપૂર્વક સ્થળ સમય જોઈને લાગણીમય રીતે વ્યક્તિ માત્રને આદર આપતા હોવા જોઈએ। વિઘ્નહર્તા શ્રી ગણેશ સર્વ રીતે વિશ્વ માંગલ્ય કરે તેવી પ્રભુચરણોમાં વંદના। જય ભગવાન।